કોરોના મહામારીને ધ્યાને લઈ અને આ રથયાત્રામાં પૂજારી પરિવાર તથા વહીવટી તંત્રના અધિકારીઓ સિવાયના તમામ લોકો માટે પ્રવેશ નિષેધ રાખવામાં આવ્યો હતો આ રથયાત્રાનું આયોજન બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું અને ભગવાન દ્વારકાધીશના ઉત્સવ સ્વરૂપને ચાંદી તથા તુલસીના લાકડામાંથી બનાવેલા પૌરાણિક રથમાં બિરાજમાન કરી ઢોલ નગારા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી અને ભગવાનને ચાર ભોગ તથા ચાર વખત આરતી પણ કરવામાં આવી હતી દ્વારકાધી જગત મંદિરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાનો દ્વારકાધીશ જગત મંદિરમાં તિથિ અને નક્ષત્રનું બેનું મહત્વ હોય છે પુષ્ય નક્ષત્રમાં આ રથયાત્રા ઉત્સવ ઉજવાય છે ત્યારે આજરોજ આખો દિવસ પુષ્ય નક્ષત્ર હોય અને સવારના આઠ વાગ્યા પછી દ્વિતીય બેસતી હોય ત્યારે આ ઉત્સવ આજરોજ ઉજવાણું વાત આપણે કરીએ કે કોવિડના કારણે સતત બીજી વખત પ્રશાસન દ્વારા સુચારુ રૂપે આ રથયાત્રા થાય એ હેતુથી સતત બીજી વખત વૈષ્ણવોને પ્રવેશ નિષેધ હતો સાંજે પાંચ કલાકે તમામ ભક્તો દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ ઉત્સવ હર્ષોલ્લાસથી અને ધામધૂમપૂર્વક પૂર્ણ છે દ્વારકાધીશ જગત મંદિરની અંદર છે દર વર્ષે અષાઢી બીજીના રોજ રથયાત્રાનું આયોજન થતું હોય છે સામાન્ય રીતે ગુજરાતમાં અને અન્ય જગ્યાએ આવતીકાલે સોમવારના દિવસે રથયાત્રાનું આયોજન થવાનું છે ત્યારે આપણે દ્વારકાધીશ જગત મંદિરની અંદર આજે જે વૈષ્ણવ પરંપરા છે વૈષ્ણવ પંચાંગ છે એ મુજબ આજે બપોર બાદ છે અષાઢી બીજનો સમય હોય આજના દિવસે છે આપણે રથયાત્રાનું મંદિરની અંદર આયોજન કરેલું છે આ રથયાત્રામાં ખાસ કરીને પૂજારી પરિવારના લોકો અને સ્થાનિક તંત્રના લોકો લગભગ અંદાજે સિત્તેરથી એંસી જેટલા લોકો છે જોડાયા છે રથયાત્રાની અંદર ભગવાનને નિજ મંદિરની અંદર ચાર પ્રદક્ષિણા કરાવવામાં આવે છે અને ચારે ચાર પ્રદક્ષિણા બાદ ભગવાનની આરતી થાય છે અને છેલ્લે મહાઆરતી થતી હોય છે આ રીતનો સમગ્ર કાર્યક્રમ છે એ આપણે ઉજવવાનો હોય છે સામાન્ય રીતે દર વર્ષે છે અષાઢી બીજમાં જે આપણો કાર્યક્રમ થતો હોય છે એમાં આપણે ભક્તોને પણ પ્રવેશ આપતા હોય છે પણ છેલ્લા વર્ષે પણ જેમ તમે જોયું કોરોના મહામારીના કારણે છેલ્લા વર્ષે ગયા વર્ષે અને આ વર્ષે આ કોરોના મહામારીને ધ્યાને લઈ અને માત્ર પૂજારી પરિવાર અને સ્થાનિક તંત્રના લોકોને જ છે આ રથયાત્રાની અંદર આપણે પ્રવેશ આપ્યો છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દ્વારકા